नमस्कार, आप जुड़िया छो जी 24 कलाक ताजा समाचारों साथे हूं छु निधि। शुरुआत महत्वपूर्ण समाचारों थी करिए। मोटा समाचार, राज्यना नवा डीजीपी ना नाम नी आजे थई शके छे जाहेरात। जी हां, नवा डीजीपी पदे संजय श्रीवास्तव, अतुल करवाल, विकास सहाय, अजय तोमर अने अनिल प्रथम ना नाम नी चर्चा थई रही छे। विधानसभा चूंटणी पहला आशीष भाटिया ने 6 मासनुं एक्सटेन्शन अपायुं हतुं अने ते बाद हवे नवा डीजीपी अंगे नामोनी जाहेरात आजे थई शके तेवी शक्यता व्यक्त करवामां आवी रही छे। अने नवा नामोनी रेसमां संजय श्रीवास्तव, अतुल करवाल, विकास सहाय, अजय तोमर, अनिल प्रथम ना नामनी चर्चा छे। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। હિતલ, નવા ડીજીપીની આજે જાહેરાત થઈ શકે એવી શક્યતા, કયા કયા નામો રેસમાં? નિધિ, એવું કહી શકાય કે રાજ્યના નવા ડીજીપી આવતીકાલે બપોર પછી ચાર્જ સંભાળે એ પ્રકારની શક્યતા જોવામાં આવી રહી છે। એટલા જ માટે આજે મોડી સાંજ સુધીમાં આ નવા ડીજીપીનું નામ જાહેર થાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। સૌથી અગ્રેસર જો બેચની રીતે જોવા જઈએ તો અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ એ સૌથી અગ્રેસર છે। જો કે સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો હતો કે 6 મહિનાનો ઓછામાં ઓછો ગાળો નવા કોઈપણ સીએસ હોય કે રાજ્યના પોલીસ વાળા હોય એને મળવો જોઈએ। એટલા જ માટે હવે સંજય શ્રીવાસ્તવને માત્ર 4 મહિના બાકી છે નિવૃત્તિને આરે। એટલા માટે તેમની જગ્યાએ તેમના પછી અતુલ કરવાલ, જે દિલ્હી ડેપ્યુટેશન પર છે, તેમની શક્યતા વધારે જોવામાં આવી રહી છે। ચોક્કસ આ નામોની યાદીમાં જોવા જઈએ તો વિકાસ સહાયનું પણ નામ છે અને અનિલ પ્રથમનું પણ નામ, એટલું જ ચર્ચાનો વિષય બન્યો છે। સ્વાભાવિક છે કે આજે મોડી સાંજ સુધીમાં આ નામની જાહેરાત થવાની શક્યતા વધારે પ્રબળ માનવામાં આવી રહી છે। ચોક્કસ એક શક્યતા એ પણ જોવામાં આવી રહી છે કે સંજય શ્રીવાસ્તવને ઇન્ચાર્જ બનાવવામાં આવે અને ત્યાર પછી તેમને એક્સટેન્શન પણ આપવામાં આવે। આ તમામ શક્યતાઓ ખુલ્લી છે। મોડી સાંજ સુધીમાં દિલ્હી થી આ સંદર્ભે લીલી ઝંડી આપવામાં આવશે અને ગુજરાતમાં એનો નવા રાજ્યના નવા ડીજીપીનો ઓર્ડર થઈ શકે તેવી શક્યતાઓ વધારે પ્રબળ માનવામાં આવી રહી છે। જી જી, બિલકુલ આભાર પૂરી માહિતી માટે હિતલ। તો વિધાનસભાની ચૂંટણી સમયે 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું, હવે આજે નવા ડીજીપીના નામની જાહેરાત થઈ શકે છે।